વડગામ વિધાનસભાના કાણદલગામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની પરિવર્તન સંકલ્પ યાત્રાની સભા અને પરિવર્તન સંકલ્પ યાત્રા યોજાઈ. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે ગણતરીના દિવસો બાકી હોય ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર રાજ્યમાં પરિવર્તન સંકલ્પ યાત્રામાં યોજાઈ હતી ત્યારે પાલનપુર તાલુકાના અને વડગામ વિધાનસભા વિસ્તારના કાણોદર ગામે ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોરની ઉપસ્થિતિમાં પરિવર્તન સંકલ્પ યાત્રા યોજાઈ હતી, જેમાં ગુજરાત કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વડગામ ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેવાણી તેમજ બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ભરતસિંહ વાઘેલા અને અન્ય આગેવાનશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત પરિવર્તન સંકલ્પ યાત્રા યોજાઈ હતી, જેમાં સૌ પ્રથમ મોરબીના જુલતાપુરના હોનારતમાં મૃત્યુ પામેલા તમામ લોકોને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જ્યારે આવેલા મહાનુભાવ દ્વારા કોંગ્રેસનો ગઢ ગણાતી વડગામ વિધાનસભા બેઠકમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને ખભેથી ખભે મિલાવી કોંગ્રેસ પાર્ટી માટે કામે લાગી જવા આહવાન કરવામાં આવ્યું હતું, જેમાં વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશરફભાઈ મોકણોજી અને કાર્યકારી પ્રમુખ શ્રી રફીક ખાન પઠાણ, ફતાભાઈ કરણ તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો તેમજ કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનશ્રીઓ દ્વારા લીલી ઝંડી બતાવી અને ગુજરાત કોંગ્રેસ સમિતિના પરિવર્તન સંકલ્પ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાંથી 5 ઝોનમાં પરિવર્તન સંકલ્પ યાત્રાઓ ગુજરાતને દેશના નેતાઓ સાથે મળી અને ગુજરાતમાં નીકળ્યા છે. 2 યાત્રાઓ 7 દિવસની છે, 3 યાત્રાઓ 8 દિવસની છે. 145 વિધાનસભામાં વિધાનસભાની જાહેર સભાઓ થશે. તમામ નગરપાલિકાઓમાં આવતી નગરપાલિકા અને શહેરોમાં રૂટના રૂપમાં યાત્રા ફરશે. કોંગ્રેસના નેતા રાહુલજીએ આપેલા ગુજરાતને વચન, જે 11 વચનો આપ્યા છે, એ 11 વચનોની ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો એનો અમલ કરીશું. 27 વર્ષનું ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતનું શાસન અને 27 વર્ષનું ગુજરાતમાં કોંગ્રેસનું શાસન, એ બંનેની સરખામણી એના લેખાજોખાની વાતો કોંગ્રેસમાં કરશે. નફરતની ખેતી કરવાવાળું ભાજપ, નફરતની ખેતીને પોષવાવાળું ભાજપ, એમાં ભાઈચારો અને માનવતાની વાત આગળ વધે. દેશમાં ભાઈચારો, ધર્મ ધર્મ વચ્ચે, ભાઈ ભાઈ વચ્ચે, કોમ કોમ વચ્ચે ભાઈચારો રહે એવા વિચારો સાથે આ યાત્રા નીકળી છે. 2022માંની તૈયારીના ભાગરૂપે આખરી તબક્કામાં અમારે જે કામગીરી કરવાની છે એ કામગીરી લઈ અને આજે કોંગ્રેસની વડગામમાંથી ઉત્તર ગુજરાતની યાત્રાનો શુભારંભ કરી રહ્યા છે. જોડાઈ રહ્યા છે, આજે જોડાઈ રહ્યા છે, આવતા દિવસોમાં પણ ઘણા બધા જોડાશે. રાજકીય પૃષ્ઠભૂમિ જેની તૈયાર છે અને જે લોકો કહી રહ્યા છે કોંગ્રેસ તૂટી રહી છે તૂટી રહી છે, આપ દરરોજ જોઈ રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીથી હારી થાકી અને ભારતીય જનતા પાર્ટી છોડી રહ્યા છે. કેટલાક સામાજિક આગેવાનો પણ કોંગ્રેસ પાર્ટી જોઈન કરી રહ્યા છે અને આવતા દિવસોમાં કોંગ્રેસ તાકાતવાળી બની અને જે 6 મહિનાથી કામ કર્યું છે, ધરાતલ ઉપર બુથ મેનેજમેન્ટનું કામ શરૂ કર્યું છે, એ આગામી દિવસોમાં તમને કોંગ્રેસનો જે દેખાવ છે એ 0 ગ્રાઉન્ડ ઉપર જોવા